અછૂત પેરિયા પરિષદનો એકમાત્ર ઉદ્દેશ્ય સ્ત્રીઓને સમાન સામાજિક અધિકાર અપાવવાનો છે. હું તમને કહું છું, જાગો જાગો, અન્યાય સામે બંડ પુકારો, થાકો નહીં, હારો નહીં, તમે જાગૃત થાવ, અધિકાર માગો, ના મળે તો છીનવી લો. ક્યાં સુધી આવી બધા જિંદગીમાં સબળતા રહેશો? જે પ્રથા તમને કાયદાથી મળી છે તે ભવિષ્યમાં ન છીનવી લાય તેના માટે એકતા થવો, જાતિ પ્રથાને નાબૂદ કરો. જે બીજા વ્યક્તિને મળે છે તે તમને પણ મળવું જોઈએ. કોઈ મનુષ્ય બીજા મનુષ્ય સાથે આવો ક્રૂર વ્યવહાર કેમ ન કરી શકે? અને આ અસ્પૃશ્યતા નામની મહામારી તો કેવી ફેલાઈ રહી છે! શું આધુનિક ભારતમાં પણ તમે આને જોવા માંગો છો? શું બહેનો, તમારી દરેક કોક શુદ્ધ સમાન હોય છે? શું બહેનો, તમે ખાલી શુદ્ધ સમાન વસ્તુ છો? તમારો અધિકાર નથી સંપત્તિ પ્રાપ્ત કરવાનો, તમારો અધિકાર નથી તમારા દીકરી દીકરીને ભણાવવાનો. જો હોય તો મારી સાથે આ પાંચ પ્રતિજ્ઞા લેશો, અમે શિક્ષિત થઈશું, અમે શિક્ષિત થઈશું, અમે જાગૃત થઈશું, અમે સંગઠિત થઈશું, સંગઠિત થઈશું, અમે સંઘર્ષ કરીશું, સંઘર્ષ કરીશું, અમે જાતિ પ્રથાને ઉખાડીને ફેંકી દઈશું, ફેંકી દઈશું. અને જ્યાં સુધી દક્ષિણ ભારતના મલબાર તટની આ અછૂત પેરિયા પરિષદની વાત છે, ત્યાં સુધી કોઈ પણ ધર્મનો કાયદો આ સ્ત્રીઓને પૂરા વસ્ત્રો પહેરવા રોકી શકશે નહીં. દરેક સ્ત્રી તાંબા પિત્તળના વાસણોમાં પાણી પીશે અને જમશે, અને દરેક સ્ત્રી તેમના પુત્રને આપણા સમાજનો ઇતિહાસ ભણાવશે.